નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એકમ 6 એનામાં આપણે ભણશું જ્યોત. જ્યોત એટલે શું, એનું બંધારણ કેવું હોય છે, એ ક્યાં કાર્ય કરે છે એના વિશે આપણે વાત કરશું. જ્યોત, એલપીજીની જ્યોતને ધ્યાનથી નિહાળો. શું તમે જ્યોતનો રંગ કહી શકશો? મીણબત્તીની જ્યોતનો રંગ કેવો છે? એલપીજીની જ્યોત એટલે કે જે આપણા ઘરે આપણે ગેસની બોટલ વાપરીએ છીએ એમાંથી જે બોટલ છે એને એલપીજી ગેસ કહેવાશે. તો એલપીજી ગેસ છે એનામાંથી જે જ્યોત નીકળે છે એ કેવા કલરની હશે? આપણે કહીશું બ્લુ, પછી કેસરી કલરની અને લાલ કલર જેવી દેખાય છે, દેખાય છે ને. પછી કહેવાય છે કે આપણે જ્યોતનો મીણબત્તીની જ્યોત છે એ કેવા રંગની, કેવો રંગ દેખાય છે? ધોરણ 7માં મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાનો અનુભવ યાદ કરો. જો તમને કોષ્ટક 6.2માં આપેલી, અહીંયા તમે ખાલી આપણે મીણબત્તીની જ્યોતનો રંગ જોઈ લઈએ, આ છે એલપીજી સ્ટવ, એલપીજીની ગેસનો જે જ્યોત છે એલપીજીની જ્યોત કેવા કલરની છે, તો બ્લુ કલરની છે, દેખાય છે. અને મીણબત્તી, તો મીણબત્તી આપણે કહીશું પીળા કલરની, પીળા સ્પર્તા કલરની હોય છે. પછી છે કેરોસીન લેમ્પ, મીણબત્તી અને બનશેન બર્નર, આ ત્રણે ત્રણની જ્યોત છે કેવા કલરની છે? તમે જોશો તો કેરોસીન લેમ્પ અને એની છે આછા પીળા પીળા સ્પર્તી છે, લાલ અને પીળો કલર આછો છે. પણ અહીંયા મીણબત્તી છે તો મીણબત્તીની નીચેનો ભાગ લાલ છે અને ઉપરની જ્યોતનો ભાગ કેવો છે, પીળા કલરનો છે. અને બનશન બર્નર કેવા કલરની છે, બ્લેક કલરનું છે. વસ્તુઓને સળગાવવાનો અનુભવ યાદ ન હોય તો તમે અત્યારે કરી શકો છો. વસ્તુને સળગાવવાથી જ્યોત ઉત્પન્ન થાય છે કે નહીં તે જુઓ અને કોષ્ટક આપેલું છે એનામાં નોંધવાનું છે. હવે અહીંયા એક કોષ્ટક આપેલું છે, દહન થતાં જ્યોત ઉત્પન્ન કરતી વસ્તુઓ. આ વસ્તુઓ છે એ તમે તમારા ઘરે, આ કોષ્ટક છે એ અથવા વસ્તુઓ સાથે દહનનો, દહન થતાં જ્યોત ઉત્પન્ન કરતી વસ્તુઓ એટલે કે દહન ઉત્પન્ન કરે છે કે નહીં તેનું અવલોકન પણ તમે તમારા ઘરે કરી શકો છો. હવે મીણબત્તી છે તો મીણબત્તીમાં દહન કરશું તો જ્યોત થાય છે કે જ્યોત નહીં થાય? મીણબત્તીમાં શું થશે તો આપણે કહીશું જ્યોત થાય છે. મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમમાં પણ શું થશે, મેગ્નેશિયમની પણ જ્યોત થશે. કપૂર, કપૂરમાં પણ જ્યોત થાય છે. અને કેરોસીન સ્ટવ, કેરોસીન સ્ટવમાં શું થશે, કેરોસીનને સળગાવશું એટલે કેરોસીન સ્ટવ એટલે જે કેરોસીન સળગે છે એનામાં પણ થશે. અને કોલસો, તો કોલસામાં જ્યોત થતી નથી, કોલસો સળગશે પણ એમ જ્યોતથી સળગશે નહીં. પછી આવે છે જ્યોતનું બંધારણ. અહીંયા પ્રવૃત્તિ છે, એક મીણબત્તી સળગાવો, ચીપિયાની મદદથી કાચની નળીને પકડો તથા તેના એક છેડાને સ્થિર હોય તેવી જ્યોતના ઘેરા ભાગમાં દાખલ કરો. કાચની નળીના બીજા છેડા પાસે સળગતી દિવાસળી લાવો. તમને શું કોઈ જ્યોત દેખાય છે? જો હા તો એવું શું છે જે જ્યોત ઉત્પન્ન કરે છે? એ નોંધો કે ગરમ વાટ પાસેનું મીણ ઝડપથી પીગળે છે. હવે આપણને શું કરવાનું છે, એક અહીંયા આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો એક મીણબત્તી છે, એને કાચની એક સળી, એને એક છેડો જ્યોતની જ્યોત ઉપર ગરમ કરવાનું છે અને બીજા છેડામાં આપણે સળગતી મીણબત્તી રાખશું તો મીણબત્તી છે એ શું થઈ જશે, સળગશે, જ્યોત દેખાશે એના સળગતી, આપણે જ્યોતને જોઈ શકીએ છીએ. તો હવે શું થતું હશે, જ્યોત ઉત્પન્ન થતી હશે કે ગરમ વાટ પાસેનું મીણ ઝડપથી પીગળે છે, શું હશે? જે પદાર્થનું તેના દહન દરમિયાન બાષ્પીભવન થાય છે તે જ્યોત આપે છે. હવે જે પદાર્થનું દહન બાષ્પીભવન થતું હશે એનું શું થશે, જ્યોત આપે છે. ઉદાહરણ તરીકે કેરોસીન તથા પીગાળેલું મીણ વાટ દ્વારા ઉપર ચડે છે અને દહન દરમિયાન તેનું બાષ્પીભવન થાય છે તથા જ્યોત ઉત્પન્ન કરે છે. બીજી બાજુ કોલસો છે એ બાષ્પીભવન થતું નથી એટલે એની જ્યોત ઉત્પન્ન કરતો નથી. પ્રવૃત્તિ 6.6માં શું મીણની વરાળ કાચની નળીમાંથી બહાર આવતી હતી કે જે જ્યોત ઉત્પન્ન કરતી હતી? તો હા, તો કે જે મીણબત્તીમાંથી જે મીણ નીકળતું હતું, મીણની જે વરાળ હતી એ કાચની નળીમાંથી પસાર થતી હતી, માટે વરાળ ગરમ છે એટલે શું કરશે, જ્યોત ઉત્પન્ન કરશે. જ્યારે મીણબત્તીની જ્યોત સ્થિર હોય છે ત્યારે એક કાચની તકતી સ્લાઇડને જ્યોતના પ્રકાશિત ભાગમાં દાખલ કરો. તેને ચીપિયા વડે 10 સેકન્ડ પકડી રાખો, પછી તેને હટાવી લો
તમે શું જોયું? આ પણ એક પ્રવૃત્તિ છે, આ પણ તમે તમારા ઘરે કરી શકો છો. કે મીણબત્તી હોય, મીણબત્તીની જ્યોત સ્થિર હોય ત્યારે આપણે શું કરવાનું છે, કાચની નાનકડો કટકો એટલે કે તકતી અથવા સ્લાઇડ લેવાની છે અને જે પ્રકાશિત જ્યોત છે એને એનામાં દાખલ કરવાની છે. 10 સેકન્ડ જ રાખવાની છે, પછી લઈ અને પછી જોવાનું છે કે શું થાય છે. તો આપણે જોશું કે અહીંયા મીણબત્તી છે, એની ઉપર કાચની સ્લાઇડ અથવા તકતી રાખી છે અને એને મીણ બોલે જ્યોતમાં દાખલ કરી છે. પછી જ્યારે હટાવી લઈએ છીએ ત્યારે શું થઈ જાય છે, કાચ નીચે કાળા કલરનો દાગ. એટલે દાગ એટલે પછી જ્યારે આપણે એને હાથથી ટચ કરશું એટલે એનામાંથી રાખ આપણે કહીશું કે જ્યોતની રાખ છે એ કાચને તકતી અથવા સ્લાઇડ પર લાગી જાય છે. કાચની તકતી કે સ્લાઇડ પર એક કાળા સ્પડતું વર્તુળ બને છે. તે જ્યોતના પ્રકાશિત ભાગમાં રહેલા અને દહન ન પામેલા કાર્બનના કણો દર્શાવે છે. આ બ્લેક કલરનો ભાગ છે એ શું શાના માટે થઈ ગયો છે, કે જે જ્યોત સળગે છે તો એની આજુબાજુ જો જ્યોતને પૂરેપૂરો દહન થવા માટે ઓક્સિજન નથી મળતો ત્યારે તે જ્યોત છે એનામાં કાર્બનના કણો એટલે કે દહન ન પામેલા કાર્બનના કણો છે જે વસ્તુ રાખીએ એની ઉપર એ કાળા કલરનો ધુમાડો ઉત્પન્ન કરે છે. હવે તાંબાના તારને જ્યોતના બહારના ભાગમાં સહેજ અંદર રહે તેમ 30 સેકન્ડ માટે પકડી રાખો. તમે આકૃતિમાં જોઈ શકો છો કે શું કહેવા માંગે છે, કે મીણબત્તી છે અને જ્યોતના એક તાંબાનો તાર છે અને જ્યોતની ઉપરના ભાગમાં રાખવાનું છે. ક્યાં રાખવાનું છે? ઉપરના ભાગમાં રાખવાનું છે, 30 સેકન્ડ માટે પકડી રાખવાનું છે. તમે નોંધશો કે જ્યોતની તરત જ બહાર રહેલો તાંબાના તારનો ભાગ લાલચોળ ગરમ થાય છે. તાંબાનો તાર શું થશે? ગરમ થશે અને કલર કેવો થઈ જશે? લાલ. શું તે એમ દર્શાવે છે કે જ્યોતના તેજસ્વી નથી એવા ભાગનું તાપમાન ખૂબ ઊંચું છે? ખરી રીતે જ્યોતનો આ ભાગ સૌથી ગરમ ભાગ છે. જ્યોતનો જે સૌથી બહારનો ભાગ છે કેવો હશે? તેજસ્વી ભાગ દેખાતો નથી પણ તાપમાન કેવું હશે? ઊંચું અને સૌથી ગરમ ભાગ હશે. ધાતુને ફૂંકવાની નળી વડે સોની જ્યોતના સૌથી બહારના ભાગમાં સોનું તથા ચાંદી પીગાળવા માટે હવા ફૂંકે છે. હવે આ છે એ તમને બધાને નવું છે કે ધાતુ જ્યારે ધાતુ છે, સોનું કેવું છે? ધાતુ છે. તમે ક્યારેક જોયું પણ હશે કે સોની ધાતુના જે દાગીના છે, સોનું છે, સોનાના દાગીના છે એને કંઈક આકાર આપવા માટે અથવા એને ચમક આપવા માટે એ શું કરે છે? એક ફૂંકણી લે છે અને ફૂંકણીમાં હવા ફૂંકે છે એટલે એક જ્યોત ઉત્પન્ન થાય છે અને એના વડે સોનું કે ચાંદીનો કોઈ પણ આકાર કે કંઈક સાંધવા માટેનો ઉપયોગ કરે છે અને જોયું પણ તમે હશે. તો એ જે જ્યોત છે એનામાં કયા ભાગનો ઉપયોગ કરતા હશે? અહીંયા તમે હવે મીણબત્તીની જ્યોતના વિવિધ ભાગ છે એ તમે જોઈ શકશો કે પહેલો છે ન દહન પામેલો, ન દહન થયેલા મીણની વરાળવાળો સૌથી અંદરનો વિસ્તાર કાળા કલરનો, આજે દહન પામેલો નહીં હોય. પછી છે વચ્ચેનો મધ્ય વિસ્તાર પીળા રંગનો, અપૂર્ણ દહનવાળો, અપૂર્ણ એટલે પૂર્ણ દહન થતું નથી. પછી છે સંપૂર્ણ દહન બહારનો વિસ્તાર ભૂરા રંગનો, સંપૂર્ણ દહનવાળો વિસ્તાર એટલે કે મીણબત્તીની જ્યોત છે એ ત્રણ પ્રકાર એટલે કે ત્રણ ભાગમાં એ ગરમ થાય છે. પહેલાં છે સૌથી ઓછું ગરમ, પછી મધ્યમ ગરમ અને સૌથી ગરમ ભાગ. મીણબત્તીમાં ત્રણ ભાગની જ્યોતમાં ગરમ થાય છે. પહેલીમાં એવું હોય કે ન દહન થયેલા મીણની વરાળવાળો સૌથી અંદરનો વિસ્તાર, પછી મધ્યનો વિસ્તાર કે જેમાં અપૂર્ણ દહન થાય છે અને પીળા કલરનો હોય, અને સંપૂર્ણ દહન થઈ ગયું અને સૌથી બહારનો વિસ્તાર હોય કેવા કલરનો હોય? ભૂરા કલરનો. અહીંયા તમે જોઈ શકો છો ધાતુની નળી વડે સોની છે એ દાગીનામાં જે જ્યોત ઉત્પન્ન કરે છે, ફૂંક મારી અને જ્યોતને અહીંયા દાગીના ઉપર નાખે છે અને દાગીનામાં જે કાંઈ જોઈન્ટ કરવો હોય કે સફાઈ કરવી અથવા એને ચમક વધારવી એના માટેનો ઉપયોગ કરે છે. તેઓ શા માટે જ્યોતના સૌથી બહારના ભાગનો ઉપયોગ કરે છે? એ હવે એમ કહે છે કે શા માટે સૌથી બહારના ભાગનો જ ઉપયોગ કરે છે. તો આપણે આગળ જોઈ ગયા કે સંપૂર્ણ દહન થાય છે અને ત્યાં તાપમાન કેવું હોય છે સૌથી બહાર સૌથી વધારે ઊંચું તાપમાન હોય છે, માટે સોનીને ઊંચા તાપમાને તે ધાતુ કે જે સોનું કે ચાંદી છે એનો આકાર અથવા કોઈ જોઈન્ટ કરવું હોય તો એ કરી શકે છે. આવજો વિદ્યાર્થી મિત્રો.